નમસ્કાર. ગુજરાતમાં કોવિડ 2019માં ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજના 5 વાગ્યા સુધી એટલે 24 કલાકમાં કુલ 376 પોઝિટિવ કેસીસ આવ્યા છે. આજે જે કોવિડ ટ્રીટમેન્ટ દરમિયાન જે એટલા મૃત્યુ પામ્યા છે એમાં 16 એવા જણ છે કે જેનું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ કોવિડ 2019 હતું, અને એવા 13 લોકો છે જેમનું દુઃખદ અવસાન થયું છે, અને પહેલેથી જેમને અન્ય ગંભીર બીમારી જેને આપણે કો મોર્બિડ કન્ડિશન્સ કહેતા હોઈએ છે. આજે 153 જેટલા લોકો 153 જેટલા લોકો બિલકુલ કોવિડ પોઝિટિવ હતા, ટ્રીટમેન્ટ લીધી અને એમની ચિકિત્સા પૂરી થયા પછી એકદમ સાજા થઈને ડિસ્ચાર્જ થઈને ગયા છે. જિલ્લાવાઇઝ બ્રેકઅપ પણ તમને આપવામાં આવશે, પ્રેસ નોટમાં મળી જ જશે, હમણાં આપીએ જ છે. આજે ખાસ અમારી જે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબના અધ્યક્ષપણા હેઠળ જેમાં અમારા માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ અને આરોગ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાહેબની ઉપસ્થિતિ હોય છે અને સિનિયર ઓફિસર્સ પણ એમાં હોય છે, એની અંદર એવો એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ડેથ્સ પણ ન વધે, હજી કેસીસ વધે નહીં, એના માટે આપણા જે હોસ્પિટલ્સ છે કે જ્યાં વેન્ટિલેટર્સ પર છે, ક્રિટિકલ કેર પેશન્ટ્સ છે, એના માટે ખાસ કરીને ઇવન પ્રાઇવેટ સેક્ટરમાંથી પણ ઇન્ટેન્સિવિસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયલિસ્ટ, ખાસ કરીને જે આવા તજજ્ઞો છે જેમ ડૉક્ટર તુષાર પટેલ, ડૉક્ટર જિગર મહેતા, ડૉક્ટર ફારૂક અને એ જ રીતે ડૉક્ટર અતુલ પટેલ, ડૉક્ટર પાર્થિવ મહેતા એવા જે સિનિયર ડૉક્ટર્સ છે, એ બધાને પણ આની અંદર ઇન્વોલ્વ કરવા માટેનું આજે નિર્ણય લીધો. એમને એમાંથી ઘણા બધાએ આજે વિઝિટ પણ કરી લીધી છે અને બાય ટુમોરો આ કામગીરી પણ શરૂ થશે એક સરસ રીતે, જેથી કે એમનું પણ ઇનપુટ્સ આપણને મળે. અને ડૉક્ટર મનોજ સિંઘ જે અપોલોમાં કન્સલ્ટિંગ ફિઝિશિયન છે, એ રીતે અલગ અલગ જે નિષ્ણાતો છે, તજજ્ઞો છે, જેને ઇન્ટેન્સિવિસ્ટ કહીએ છીએ અથવા તો જેને આપણે કહીએ છીએ ક્રિટિકલ કેર સ્પેશિયલિસ્ટ, એ બધા લોકો પણ આમાં ઇન્વોલ્વ થયા છે. આજે સવારે સિવિલ હોસ્પિટલમાં આ બધા તજજ્ઞો સાથે અને અમારી પોતાની સિવિલ હોસ્પિટલની ટીમ કે જેની અંદર પણ આખી ટીમ દિવસ રાત મહેનત કરીને ઉમદા કામગીરી કરી છે, એવા ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય અને સમગ્ર ટીમના મેમ્બર્સ, ડૉક્ટર મોદી ત્યાંના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે, અને એ જ રીતે ડૉક્ટર રજનીશ પટેલ અને ડૉક્ટર રાકેશ જોશી, બધા સાથે અમારી મીટિંગ પણ થઈ હતી. અને આ રીતની એક વ્યવસ્થા આવતીકાલથી ધીસ વિલ સ્ટાર્ટ, જેથી કે હજી આપણે જેટલા ક્રિટિકલ કેર પેશન્ટ્સ છે, હજી પણ એમને કંઈક સારું આપણે ટ્રીટમેન્ટમાં કંઈક એનું પણ લાભ મળી શકે તો એ પણ એક યુઝફુલ ઇનપુટ રહેશે. અને આની ખાસ આના માટેની આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીની ખાસ સૂચના હતી કે આ રીતે પણ એમને પણ ઇન્વોલ્વ કરીએ, અને એ રીતની અમલીકરણ શરૂ થઈ ગઈ છે એવું કહી શકાય. એ જ રીતે અત્યારે એક નવી જે વસ્તુ રિસર્ચ હમણાં બતાવે છે કે જે કોવિડ 2019 છે, માત્ર લંગ્સ માં જે આપણે કહીએ છીએ કમ્પ્લીટ લંગ્સની અંદર, ફેફસાની અંદર એક આખું કોમ્પ્રોમાઇઝ થઈ જતું હોય છે, એનું કોઝ ન હોઈ શકે, કારણ માત્ર ઇફેક્ટ હોઈ શકે. પણ સાથે એવી અત્યારે અમુક જે ઓટોપ્સીઝ બીજા દેશોમાં કરવામાં આવ્યા છે અને સારા ઇન્ટરનેશનલ જર્નલ્સમાં પણ આની થોડીક ઉલ્લેખ કરી છે કે ખરેખર એને જે કહેવાય છે ડિસેમિનેટેડ ઇન્ટ્રાવેસ્ક્યુલર કોએગ્યુલેશન એટલે થ્રોમ્બોસિસ, કહે છે કે અંદર જે બ્લડની અંદર જે ક્લોટિંગ કોએગ્યુલેશન થાય છે એના પણ ઘણા જે આવા પોઝિટિવ કેસીસ ઇટલી જેવા દેશોમાં જ્યારે એમની ઓટોપ્સી કરીને સંશોધન કરવામાં આવ્યું તો આ પણ એક નીકળ્યું છે. તો આના માટે ખૂબ સારી ટીમ, તજજ્ઞોની ટીમ કે જેની અંદર ડૉક્ટર તેજસ પટેલ, ડૉક્ટર આર કે પટેલ, ડૉક્ટર પાર્થિવ મહેતા, ડૉક્ટર બિપિન અમીન, ડૉક્ટર અતુલ પટેલ અને આ બધા આપણા એડિશનલ ડાયરેક્ટર મેડિકલ એજ્યુકેશન ડૉક્ટર રાઘવ દીક્ષિત, એમની સાથે આ આખી ટીમે એક બધી જે રિસર્ચ માટેનું પ્રપોઝલ વગેરે પણ કર્યું છે, અને બીજે મેડિકલ કોલેજની પણ એથિક્સ કમિટી આના ઉપર પણ ડિસિઝન લઈ રહી છે, અને એના આધારે આ પણ એક ટ્રાયલ આપણે આ બધા જે ઇટલી અને ઘણા દેશોમાં આવી એક ટ્રાયલ કરવામાં આવી છે એ પણ આપણા ત્યાં કરવામાં એક આજે એક અગત્યનો સ્ટેપ આપણે આગળ લીધો છે. એ જ રીતે બીજા પણ એક બહુ જ સારા સમાચાર આજે છે, જો કે ગઈકાલે સાંજે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબના એમને આમાં પૂરી ઇનિશિયેટિવ લીધી હતી, અને એ જ રીતે આપણા ત્યાંના જ માનનીય યુનિયન હોમ મિનિસ્ટર અમિત શાહ સાહેબના, માનનીય અમિત શાહ સાહેબના પણ ડાયરેક્ટ આમાં ઇન્ટરેસ્ટ એમને પણ કર્યું, એના લીધે ગુજરાતને પણ WHO સોલિડેરિટી ઇન્ટરનેશનલ ક્લિનિકલ ટ્રાયલ એટલે ભારત સરકાર એમાં ખાસ કરીને ICMR સાથે WHO
અને એમાં 100 કન્ટ્રીઝમાં 100 જેટલા દેશોમાં આ એક ટ્રાયલ જેને WHO સોલિડેરિટી ઇન્ટરનેશનલ ક્લિનિકલ ટ્રાયલ આવું નામ આપ્યું છે એની અંદર આપણા ત્યાં પણ બીજે મેડિકલ કોલેજનું પણ સમાવેશ કરવામાં આવ્યું છે એની અંદર 4 જેટલા ડ્રગ્સ છે અને એ સિવાય જે સ્ટાન્ડર્ડ કેર છે એમ કરીને જે 5 અલગ અલગ ડ્રગ રિઝિમ જેને કહીએ એક તો રેમડેસિવીર પછી લોપિનાવીર જેને રિટોનાવીર સાથે આપવાની છે જેથી કે હેપેટિક ડિગ્રેડેશન થોડુંક ધીમું થાય એટલે લોહીનું જે ડિગ્રેડેશન છે એ ઓછું થાય ઇન્ટરફેરોન એનું વિથ લોપિનાવીર અને રિટોનાવીર અને ચોથું છે ક્લોરોક્વિન અથવા હાઇડ્રોક્સી ક્લોરોક્વિન જેની પણ અત્યારે ઘણી ચર્ચા ઘણા દિવસોમાં છેલ્લા એકાદ 15 દિવસ મહિનામાં ઘણી બધી થઈ છે અને પાંચમું છે સ્ટાન્ડર્ડ કેર એટલે આ પાંચે પાંચ જે સ્ટડીના આયામો છે એ મુજબ કઈ ડ્રગ રિઝિમથી કઈ રીતે પેશન્ટની કન્ડિશનમાં સુધારો થશે અને એમાં પણ ખાસ કરીને મોર્ટાલિટી એટલે મરણનું દરમાં કંઈ સુધારો થશે બીજો છે ડ્યુરેશન ઓફ સ્ટે એટલે એક વખત માંદા પડ્યા પછી કેટલા દિવસમાં સાજા થઈને જશે બીજું તે ત્રીજું છે વેન્ટિલેશન એટલે આવી ઉપચાર કે ટ્રીટમેન્ટ આપવાથી વેન્ટિલેટરની જરૂરત નથી પડતી એવું પ્રસ્થાપિત થાય છે કે કેમ ચોથું છે બીજું કંઈક સિવિયર ડ્રગ કે એડવર્સ ડ્રગ રિએક્શન કહીએ અમુક વસ્તુ એટલે આ બધી આસ્પેક્ટ્સનું પણ આની અંદર સ્ટડી કરવામાં આવે છે તો ગુજરાતની અંદર આ જે સ્ટડી છે એમાં મેઇનલી ICMR દ્વારા કરવામાં આવી રહી છે અને ગુજરાતમાં બીજે મેડિકલ કોલેજ એને તો આઇડેન્ટિફાય કર્યા છે સાથે સાથે NHLMMC અને SVP હોસ્પિટલ અમદાવાદ એને પણ આઇડેન્ટિફાય કર્યા છે જીમર્સ ગોત્રી પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત અને PDU મેડિકલ કોલેજ રાજકોટ એમ કરીને આ બધાને પણ આની અંદર ટ્રાયલમાં પણ ઇન્વોલ્વ કરવા માટેનું ગઈકાલે એક અગત્યની કાર્યવાહી અને નિર્ણય પણ કાલે લેવામાં આવ્યું છે એ જ રીતે આજે બીજા એક સારા સમાચાર છે કે ખાસ નવસારીમાં એક 65 વર્ષના વ્યક્તિ હતા આજે ત્યાંના કલેક્ટર શ્રીમતી આર્દ્રા અગ્રવાલ દ્વારા આખી ટીમે ખૂબ સુંદર કામગીરી કરી છે ત્યાંના જે હોસ્પિટલ છે એટલે આ રીતે આપણને થતું હશે કે અલગ અલગ આપણા જે ટીમ્સ કામ કરી રહ્યા છે અલગ અલગ જિલ્લાઓમાં આખી ટીમ દિવસ રાત મહેનત કરી રહી છે અને સારા સાફલ્ય ગાથાઓ પણ આપણને મળી રહ્યા છે આ એક વ્યક્તિ હતા 65 વર્ષના હતા અને યશવીન કોવિડ હોસ્પિટલ ત્યાં છે એમાંથી આજે સક્સેસફુલી ડિસ્ચાર્જ થયા એક ક્રોનિક હાર્ટ પેશન્ટ હતા હૃદયની બીમારી હતી એમના ત્યાં એમને એન્જિયોપ્લાસ્ટી પણ 2015માં કરી હતી અને એમને કાર્ડિયોલોજિસ્ટના સૂચન મુજબ કેમ કે નોર્મલી હાઇડ્રોક્સી ક્લોરોક્વિન આવા કેસીસમાં નથી આપવાના હોતા એના વગર ટ્રીટમેન્ટ કરી હતી અને એકદમ સાજા થઈને આજે ડિસ્ચાર્જ થયા છે એ જ રીતે બીજું એક કુમરખાણ ગ્રામ વિરમગામનું પણ એક બહુ જ સારો સક્સેસ સ્ટોરી છે નોર્મલી આપણે કહેતા હોઈએ છીએ કે જે વ્યક્તિઓનું ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ કોમ્પ્રોમાઇઝ થયું હોય ઓછું હોય એમને આ COVID-2019થી સાજા થવા માટેના શક્યતાઓ ઓછા છે પણ એવા વ્યક્તિ હતા છેલ્લા 2.5 વર્ષથી એમને HIV એઇડ્સ જેવી કન્ડિશન હોવા છતાં એમને સિવિયર એનિમિયા પાંડુરોગ પણ હતું એડમિશન થતી વખતે છતાં એમને કોવિડ સામેની જે લડાઈ છે એમના એમાં વિજય થયા છે વિજય પ્રાપ્ત કરી છે એટલે આપણા જેટલા પણ કોવિડ વોરિયર્સ છે આપણા જેટલા પણ કોવિડના સેનાનીઓ છે ફિલ્ડ ઉપર હોસ્પિટલ્સની અંદર જે દિન રાત મહેનત કરી રહ્યા છે એ બધાને અને ઈશ્વરને પણ આભાર માનીએ સાથે આજે વી વોન્ટ ટુ એન્ડ વિથ અનધર વેરી ગુડ થિંગ કે આપણે જાણીએ છીએ કે અત્યારે અમદાવાદની અંદર ખાસ કરીને ખૂબ જ ઘનિષ્ઠ સર્વેલન્સની કામગીરી માટે પરમ દિવસે આપણે ખ્યાલ છે કે મોડા રાત સુધી માનનીય CM સાહેબની અધ્યક્ષપણા હેઠળ એક ખૂબ જ અગત્યની મીટિંગ પણ કરવામાં આવી પછી ત્યાં જે આખી ટીમ છે એમને આખા સિટીની અંદર બધા ક્લસ્ટર્સ માઇક્રો ક્લસ્ટર્સ અને એકદમ એક ઘનિષ્ઠ સર્વેલન્સ માટેની હાઉસ ટુ હાઉસ ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી પણ શરૂ કરી છે અને એની સાથે સાથે આપણે ખાસ એમાં જે વયસ્ક લોકો છે અને જે લોકોને બીજી અન્ય ગંભીર બીમારીઓ છે એને પણ અલગથી તારવીએ છીએ એક એક ઘરમાં જઈને ચેક કરીએ છીએ જેથી કે આવા લોકોને થોડીક પણ તકલીફ હોય તો તરત જ આપણે એમને ટ્રીટમેન્ટ પર લાવી શકીએ જેથી કે એવા બનાવ ઓછા બને કે એકદમ છેલ્લી ઘડીએ જ્યારે કોઈ બચાવવાની સંભાવના નથી રહેતી ત્યારે હોસ્પિટલ આવે છે તો એ બહુ અઘરું પડે છે એના કરતાં આપણે પહેલેથી જ આમને અટેન્શન આપીએ પણ સાથે સાથે એમને પણ એમની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જે ખાસ આપણા આયુષ
ના વિકલ્પો છે, જેમ કે સમસમ બટ્ટીની દવાઈ આપણે આપીએ છીએ, એ જ રીતે હોમિયોપેથીની આર્સેનિકમ આલ્બમ ઓફ પોટન્સી 30 આની પણ વ્યવસ્થા કરી છે. આજે દિવસ દરમિયાન જે ટોટલ એક્ટિવ પેશન્ટ્સ છે એમાંથી 5,265 લોકો સ્ટેબલ છે, 25 લોકો વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીના પોઝિટિવ દર્દીઓ 5,804, 5,804, અને ડિસ્ચાર્જ થઈને 1,195 લોકો બિલકુલ સાજા થઈને કોવિડ સામે લડાઈમાં જીતીને ઘરે પાછા ગયા છે. ખાસ મોબાઈલ્સમાં આરોગ્ય સેતુ એપ ચોક્કસ તમામ પોલીસ કર્મીઓને, તમામ આરોગ્ય કર્મચારીઓને, બધાને આજે સૂચના આપવામાં આવી છે. શરૂઆત આપણાથી કરશું, આપણે બધાએ કરવાનું છે. અને જેટલા પણ લોકો છે બધાને અનુરોધ છે આ માધ્યમ દ્વારા કે પ્લીઝ બિલકુલ તમે તમારા ફોન પર આરોગ્ય સેતુ એપ એને ડાઉનલોડ કરશો તો એનાથી આપને પણ ફાયદો થાય અને આખા સમગ્ર રાજ્યમાં આ COVID-19નું જે ફેલાવ છે એ અટકાવતા ખૂબ આપણે યોગદાન આપી શકશું. જેટલા પોઝિટિવ લોકો છે એના પાછળ ખૂબ જ એક આખી તજજ્ઞોની, આપણા ટોપ IITsના ટીમ્સ, પ્રોફેસર્સ, કાલે પણ એમની સાથે મારી ડિટેલ સાંજના મીટિંગ થઈ છે, એ લોકો સાથે એક વેબ કોન્ફરન્સ થઈ છે. એ લોકો ખૂબ મહેનત કરીને આ એપમાં આ ડાયરેક્ટલી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડાયરેક્ટ ગાઈડન્સ હેઠળ, એમની મિશન હેઠળ આ થઈ રહ્યું છે. એમાં વી આર એબલ ટુ ટ્રેસ જે પોઝિટિવ પેશન્ટ્સ છે એ કયા કયા વિસ્તારમાં કોન્ટેક્ટમાં ગયા હતા કોવિડ અવર્સ, એટલે ખૂબ જ સાયન્ટિફિક અને ફોકસ્ડ રીતે આના રિઝલ્ટ્સ મળે છે. માટે આપણે બધા પણ આપણા ફોન્સમાં આ એપને ડાઉનલોડ કરીએ તો આ બંને વસ્તુઓ, જેને આપણે આરોગ્ય સેતુ અને ઇતિહાસ, આ રીતે બંનેની એક જોડી છે, એના આધારે ખૂબ જ એક પાવરફુલ ટૂલ છે. અને આપણે બધા આમાં ભાગ લેશું તો આપણા માટે ખૂબ સારી સુરક્ષા કવચ બની રહેશે, આપણા માટે, આપણા રાજ્ય માટે અને આપણા દેશ માટે. નમસ્કાર.